थ्री फोर ले पांचवा, एफ बराबर फाइव आई कैरेट प्लस थ्री जे कैरेट प्लस टू के कैरेट न्यूटन बल नी असर हेठळ एक पदार्थ છે અને ઉગમ બિંદુ થી આ સ્થાન સુધી ધરાવતો બિંદુ સુધી લઈ જવાનો છે. તો આપણે કાર્ય શોધવાનું, કાર્ય ડબલ્યુ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. જો આને વ્યવસ્થિત લખું તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ બળ સદિશ સ્વરૂપે લખવાનું, વેક્ટર એફ અહીંયા આવે ડોટ સ્થાનમાં થતો ફેરફાર એટલે આવે ડેલ્ટા વેક્ટર આર. પણ સર અહીંયા તો ખાલી આર જ આપ્યું છે, ધ્યાન આપો એક લોચો છે, તમને લોચો આવે વિચારવાનું છે. ફરક એટલે નથી પડ્યો કારણ કે લોકોએ પહેલું બિંદુ ઉગમ બિંદુ લીધું છે. એટલે જો હું વેક્ટર આર વન લેવું તો ઉગમ બિંદુ છે એટલે ઝીરો, ઉગમ બિંદુ છે એટલે ઝીરો આઈ કેરેટ પ્લસ ઝીરો જે કેરેટ થાય. અને આર ટુ વેક્ટર લેવું તો ઇઝ ઇક્વલ ટુ આને લઈ લઉં, ત્યાંથી ક્યાં સુધી લઈ જવાનું છે આ બિંદુ સુધી, ટુ આઈ કેરેટ માઇનસ જે કેરેટ 2 મીટર. એટલે સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ આર ટુ માઇનસ વેક્ટર આર વન. આર ટુ એટલે ટુ આઈ કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ ઝીરો આઈ કેરેટ પ્લસ ઝીરો જે કેરેટ, કોઈ મતલબ જ નથી આ લખવાનો. પણ આપણે લખીએ ટુ આઈ કેરેટ માઇનસ જે કેરેટ આટલા મીટર. સર કોઈ મતલબ નથી તો કેમ તમે આ લખો? જો ઉગમ બિંદુ ના જગ્યાએ અહીંયા કોઈ બીજું સ્થાન સદિશ આપ્યો હોય તો એમ કીધું હોય આઈ કેરેટ પ્લસ જે કેરેટ થી ટુ આઈ કેરેટ માઇનસ જે કેરેટ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો પહેલું તમારું આવે આઈ કેરેટ પ્લસ જે કેરેટ, પછી આવે ટુ આઈ કેરેટ માઇનસ જે કેરેટ, પછી ડેલ્ટા તમારે શોધવો પડે. તો આ રીતે દાખલો ખોટો પડે કારણ કે આમાં સીધું આ લખેલું છે. પણ એ કેમ સાચું છે? કારણ કે ઉગમ બિંદુ થી ચાલુ કર્યું છે. જુઓ પણ અહીંયા કોઈ એક બિંદુ થી બીજા બિંદુ કે તો સ્થાનમાં થતો તમારે શું શોધવો પડે? ફેરફાર. પહેલાના આપેલો સ્થાન સુધી આ બીજો સ્થાન બીજામાંથી પહેલાને શું કરવો પડે? બાદ. તો આ સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર સદિશ મળે ડેલ્ટા. પણ અહીંયા ફરક કેમ નથી પડતો? કારણ કે પહેલો ઉગમ બિંદુ છે. જો ઉગમ બિંદુ ન હોય તો ફરક પડે એફ. ચલો એફ એટલે શું છે બેટા? એફ એટલે ફાઈવ આઈ કેરેટ પ્લસ થ્રી જે કેરેટ પ્લસ ટુ કે કેરેટ ડોટ ડેલ્ટા આર ટુ આઈ કેરેટ માઇનસ જે કેરેટ. કે કેરેટ નથી એટલે ઝીરો કે કેરેટ કહેવાય, ઝીરો કે કેરેટ. આને આપણે વ્યવસ્થિત કદાચ યાદ હોય તો આ પહેલાવા માટે લખું. ચલો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ છે. અને સદિશ બી બરાબર બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ છે. છે તો મારે જો પરિણામે સદિશ શોધવું, આનો પરિણામે સદિશ એટલે મારે વેક્ટર એ ડોટ વેક્ટર બી શોધવું હોય તો આપણે સાબિત કરેલું છે. પણ હવે કરતો હોય ડાયરેક્ટ લખવું પડે. શું લખતા આપણે? એ એક્સ બી એક્સ પ્લસ ay by plus az bz એટલે ટૂંકમાં આનો સીધો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર અને આ પદનો ગુણાકાર કરશો. પણ ઝીરો વાળું છે. પહેલા શું કીધું? પહેલા x ઘટકોનો ગુણાકાર. તો આનો x ઘટક કેટલો છે? 5. અને આનો x ઘટક કેટલો છે? 2. વત્તા y ઘટકોનો ગુણાકાર 3 માઇનસ 1 વત્તા જે ઘટકોનો સોરી જે ઘટકોનો ગુણાકાર વત્તા કે ઘટકોનો ગુણાકાર, કે ઘટકો માનો 2 અને આનો નથી એટલે 0. 5 2 10 માઇનસ 3 3 એકા 3 વત્તા ઓછા ઓછા અને બધાને કઈ 20 ને કરતા વત્તા 0 તો 7 જૂલ. 7 જૂલ. Next.